કેમ છો બાળ મિત્રો? મજામાં ને? જુઓ બાળ મિત્રો, આજે આપણે ધોરણ 4 સેમેસ્ટર 2 તેમાં વિષય પર્યાવરણ અને એમાં પાઠ 20 ખોરાક અને મજા એના વિશે શીખીશું. ખોરાક અને મજા. ખોરાક એટલે ખાવાની વસ્તુ, અને ખાવાની વસ્તુ માંથી આપણને જે મજા આવે તે મજાની વાત છે. ચાલો તો બાળ મિત્રો, આ પાઠમાં છે ને છોકરાઓ છાત્રાલયમાં રહે છે. છાત્રાલયમાં એટલે ખબર તમને શું? હોસ્ટેલમાં. તો આ પાઠમાં જે છોકરાઓ હોસ્ટેલમાં રહે છે એ એના મિત્રના ઘરે મળવા આવે છે. મિત્રના ઘરે મળવા આવે છે એટલે એ લોકો એમની બધી છાત્રાલયની વાત કરે છે કે છાત્રાલયમાં શું શું થાય ભાઈ. તો એની આ જે સ્વસ્તિક અને દિવ્યા અને સ્વસ્તિક એ સુરજીત નામનો એનો મિત્ર છે, એને મળવા આવે છે. એ હોસ્ટેલમાં રહેતા હોય. કોણ? સુરજીત અને દિવ્યા. સ્વસ્તિક અને દિવ્યા, સોરી, સ્વસ્તિક અને દિવ્યા છાત્રાલયમાં રહેતા હોય છે. તેના મિત્ર એ સુરજીતને મળવા આવે છે. તો સ્વસ્તિકે કહ્યું કે તારા ભાઈ મમ્મી પપ્પા ક્યાં છે, મારે એને પણ મળવું છે. તો સુરજીતે કીધું કે ભાઈ મારા મમ્મી પપ્પા તો ગુરુદ્વારામાં ગયા છે, તો કે અમારે એમને પણ મળવું છે. દિવ્યાએ કહ્યું કે છાત્રાલયના જીવનમાં તો ખૂબ જ મજા આવે, પણ ઘણીવાર ભોજન ન ગમે છતાં અમે બધા બાળકો ભેગા મળીને સાથે જમી લઈએ. હવે હોસ્ટેલમાં રહેવાનું હોય બાળ મિત્રો મમ્મી પપ્પાથી દૂર, અને ત્યાં આપણને જે જમવાનું આપે એ જમી લેવાનું, અને ન ભાવે તો પણ આપણે જમી લેવાનું. આમાંથી કેટલાકના ભાઈ બહેનો છાત્રાલયમાં રહીને ભણતા હશે, એને ખબર હશે કે ત્યાં એકલું લાગે આપણને રહેવાનું મમ્મી પપ્પાથી દૂર, એટલે આપણને ન ગમે. પણ હવે આ બધા બાળકો ભેગા મળીને રહેતા થઈ ગયા એટલે એમને ત્યાં ગમી ગયું. સ્વસ્તિકે હસતા હસતા કહ્યું કે તને ખબર છે છાત્રાલયમાં કોઈ આપણને મળવા આવે ત્યારે આપણે મળવા જઈએ ત્યારે ઘરનું બનાવેલું ભોજન લઈને જઈએ, ત્યારે બધા બાળકો શું કરે ખબર? એક સાથે બધા બાળકો ભેગા થઈ જાય અને એ જે ઘરનું બનાવેલું ભોજન હોય એ થોડી જ વારમાં સાફ થઈ જાય. બધા બાળકો એને તરત જ ખાઈ જાય, કેમ કે છાત્રાલયમાં હોય ત્યારે ઘરનું ભોજન જમવા મળતું નથી. હવે આ સ્વસ્તિકે કહ્યું કે ચાલો હવે આપણે તારા મમ્મી પપ્પાને મળીએ. તો એના મમ્મી પપ્પા તો ગુરુદ્વારામાં હતા. ગુરુદ્વાર એટલે તમને ખબર, ગુરુદ્વાર એ શીખ લોકોનું મોટામાં મોટું પવિત્ર ધર્મસ્થળ છે. હવે તમે શીખ લોકોનું પવિત્ર મોટામાં મોટું ધર્મસ્થળ ક્યાં છે ખબર છે તમને? ક્યાં આગળ? આપણે સુવર્ણ મંદિર તરીકે ઓળખાય છે પંજાબમાં, ત્યાં આગળ. તો એ ગુરુદ્વારામાં જાય છે અને ત્યાં બધાએ શું કર્યું, આખા રસ્તે એમની વાતો કરતાં કરતાં ગયા અને પછી બધાએ માથું ઢાંકી દીધું અને તેઓ ગુરુદ્વારાના રસોઈ ઘરમાં ગયા. ત્યાં મોટા વાસણમાં જમવાનું બનતું હતું અને એક બાજુ અડદની દાળ બફાઈ રહ્યા હતા, બીજી બાજુ ત્રીજા વાસણમાં ફ્લાવરનું શાક અને બટાકાનું શાક બની રહ્યું હતું. સ્વસ્તિકે કહ્યું ત્યાં તારા પિતા છે સુરજીત, ચાલો જઈએ અને તેમને મળીએ. એટલે સુરજીતના પિતાને મળવા ગયા ભાઈ. તો સુરજીતના પિતાએ કહ્યું, એ તો એના આ બધા બાળકોને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા. તેમણે પૂછ્યું, સ્વસ્તિકે પૂછ્યું, કાકા તમે અહીં શું બનાવો છો? તો કાકાએ કહ્યું કે હું અહીં કઢા પ્રસાદ બનાવું છું. તો ભાઈ કઢા પ્રસાદ એટલે શું? તો એક પ્રકારનો શીરો જ છે, એ એક પ્રકારનો શીરો જ છે. અને એ કેવી રીતે બનાવવામાં આવે? તો એક મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ ખૂબ જ ધીમે ધીમે શેકવામાં આવે અને એને શેકાતા ખૂબ જ સમય લાગે. તો આ એક પ્રકારની મીઠાઈ જ કહેવાય છે. એટલામાં તો તેઓએ મનપ્રીતની માતાને જોઈ અને બધા તેમને મળવા માટે દોડ્યા અને એમને પૂછવા લાગ્યા કે કાકી તમે આ શું કરો છો? તો કાકીએ કહ્યું કે અમે તો ભાઈ
આ રોટલી વણીએ છીએ અને તવા પર અમે રોટલી શેકીએ છીએ. જુઓ ને થોડી વારમાં તો કેટલી બધી રોટલી બની ગઈ. દિવ્યા તો આશ્ચર્યમાં પડી ગઈ અને એણે કહ્યું, કાકી હું તમને મદદ કરું? તો કાકીએ કહ્યું, હા ચોક્કસ. અહીં બધા પહેલાં તમારા હાથ ધોઈ લો. પછી દિવ્યાએ હાથ ધોયા અને કાકીને મદદ કરવા લાગી. કાકી પર જેમ રોટલી ગરમ ઉતરતી હતી તેમ દિવ્યા એની પર ઘી લગાવવાનું ચાલુ કર્યું. આમ એણે કાકીને રસોઈ ઘરમાં મદદ કરી. તો ભાઈ છોકરાઓ તો વિચારમાં પડી ગયા કે આટલી બધી રસોઈ બનાવવા માટે આટલી બધી વસ્તુ જોઈતી હશે તો ક્યાંથી લાવતા હશે? તો કાકી આવ્યા અને કાકી એમને જવાબ આપ્યો કે કોઈને કોઈ આપણને કઈ રીતે મદદ કરતા હોય છે એ ત્યાંથી જે રીતે કોઈ જમવાની વસ્તુ આપે, કોઈ પૈસા આપે, તો કોઈ બીજા કામમાં મદદ કરે. હવે બધા અહીં સાથે મળીને કામ કરે તો આ ગુરુદ્વારામાં જે ભોજન મળે એને લંગર કહેવાય. તમે ક્યારેક કોઈ લંગરમાં જમ્યા ગયા છો ખરા અને જમ્યા છો ખરા? તો બાળ મિત્રો આવી રીતે સાથે બેસીને જમવાની મજા કેટલી બધી મજા આવે. ચાલો હવે આ કઢા પ્રસાદ ક્યારે આપવામાં આવે? તો ભાઈ અરદાસ એટલે પ્રાર્થના. ગુરુજીની પ્રાર્થના થાય પછી આ પ્રસાદ આપવામાં આવે. બધા લાઈનમાં બેસી ગયા, બધા છોકરાઓ જમવાનું આપતા હતા, કેટલાક પાણી આપતા હતા, દરેક સાથે મળીને જમ્યા. હવે જમી લીધા પછી દરેક જણે શું કર્યું ભાઈ? તો જમી લીધા પછી દરેક જણે પોતપોતાની થાળી ઉચકી લીધી અને એક મોટા ડ્રમમાં મૂકી દીધી. જે લોકો પીરસતા હતા તેઓ છેલ્લે જમ્યા અને બધાએ જગ્યા સાફ કરી અને પછી વાસણ પણ સાફ કર્યા. સ્વસ્તિકે પૂછ્યું કે તે આવી કોઈ દિવસ વ્યવસ્થા જોઈ છે? તે આવી વ્યવસ્થા જોઈ છે. તો હવે આ બધા ગુરુદ્વારામાં જે ભોજન બનાવતા હતા, કોઈ રોટલી વણતું હતું, કોઈ શાક બનાવતું હતું, કોઈ રોટલી તવા પર શેકતું હતું, કોઈ એની ઉપર ઘી લગાવતું હતું, કોઈ જમવાનું પીરસતા હતા, કોઈ વાસણ સાફ કરતા હતા. તમે ક્યારેક ગુરુદ્વારામાં જાઓ અહીંયા તો તમે જોજો કેટલી સરસ વ્યવસ્થા છે અને ત્યાં એટલું બધું ચોખ્ખું. અને આ ગુરુદ્વારામાં આપણે જઈએ તો આપણે માથે ઓઢીને જવું પડે, માથે ઓઢ્યા વગર આપણને અંદર પ્રવેશ મળતો નથી. જુઓ તમને અહીંયા આગળ હું ગુરુદ્વારાના ચિત્ર બતાવું છું મારા મિત્રો, તમે જોઈ લેજો. આ છે એક સાથે રોટલી વણાતી હોય છે, એક સાથે ઘણી બધી રોટલી અને એક સાથે બધા જમવા બેસે તો કેટલા લોકો પીરસવામાં આવે. કોઈ શાક પીરશે, કોઈ રોટલી પીરશે, કોઈ દાળ પીરશે અને એટલી સારી એક સાથે જમવાનું બધાને કેટલા લોકોને જમવાનું પૂરું પાડે છે. આ પણ લંગરના દ્રશ્યો છે, ગુરુદ્વારના લંગરના અલગ અલગ દ્રશ્યો. બાર મિત્રો કેટલીક જગ્યાએ વાસણ સાફ થતા હોય, કેટલીક જગ્યાએ રોટલી બનતી હોય, કેટલીક જગ્યાએ દાળ બનતી હોય. આ રીતે બધા ભેગા મળીને રસોઈ કરે અને લોકોને જમાડે. તમે ક્યારેક પણ જાઓ તો તમે લંગરમાં બેસજો જમવા માટે. હવે બાર મિત્રો આપણા ગુજરાતમાં પણ આવા કેટલાક યાત્રાધામો છે જ્યાં આપણને ભોજન મળે છે વિનામૂલ્યે પૈસા વગર. તમે આવા અન્નક્ષેત્રો જોયા છે ક્યાંય? હા, તો વીરપુરમાં જલારામ બાપાના ધામમાં આપણે જોયું છે કે જલારામ બાપાનું શું વખણાય ખબર છે? ખીચડી કઢી. તો વીરપુરમાં આપણને જલારામ બાપાના ધામમાં ખીચડી કઢીનું ભોજન મળે. સારંગપુરમાં પણ આપણને જમવાનું મળે, સ્વામિનારાયણના મંદિરમાં પણ. એટલે આવી અનેક યાત્રાધામોમાં આવી સંસ્થાઓ આપણને ભોજન કરાવે છે. તો આપણે આમાં આપણને એમ થાય કે આપણને આટલી બધી ભોજનની વ્યવસ્થા કેવી રીતે થતી હશે? તો એમાં કેટલાક લોકો પૈસાનું દાન કરે, કેટલાક લોકો વાસણનું દાન કરે, કેટલાક લોકો જમવામાં બનાવવામાં મદદ કરે અને આવી રીતે અનેક લોકો આ પ્રમાણેની સેવા કરતા હોય છે. તો બાળ મિત્રો આપણે જ્યારે પણ આ યાત્રાધામોમાં જમવા જઈએ કે ક્યારે પણ જમવા બધાનું સાથે જમવાનું હોય, ક્યારેક આપણે કોઈની
લગ્ન પાર્ટીમાં જઈએ, કોઈના રિસેપ્શનમાં જઈએ, કોઈની બર્થડે પાર્ટીમાં જઈએ. હવે તો બધા નાના નાના ફંક્શન હોય છે, નાના નાના પ્રસંગ હોય છે, એ દરેક જગ્યાએ બધા સાથે મળીને જમતા હોય છે. તો જ્યારે સાથે મળીને જમવાનું હોય છે બાળ મિત્રો, ત્યારે આપણે અનાજનો બગાડ ન કરવો જોઈએ. આપણને જેટલું જોઈએ જ એટલું જ આપણી થાળીમાં પીરસાવવું જોઈએ. પછી આપણે વધારે લઈએ અને પછી એને ખોટો એનો બગાડ કરીએ તો અનાજનો બગાડ થાય. અને કેટલીક વાર જે લોકોને ભોજન નથી મળતું એ લોકો ભૂખ્યા રહી જાય. તો બાળ મિત્રો, આપણે આવા બધા યાત્રાધામોમાં જઈએ કે ક્યારેક બધાનું સાથે ભોજન હોય ત્યારે અનાજનો બગાડ કરવો જોઈએ નહીં. હવે હું તમને પ્રાક સવાલ જવાબ કહું છું, તમે ધ્યાનથી સાંભળજો. ચાલો, કડા પ્રસાદ ક્યારે આપવામાં આવ્યો? તો ભાઈ, કડા પ્રસાદ ગુરુની અરદાસ પછી એટલે કે પ્રાર્થના પછી કડા પ્રસાદ આપવામાં આવ્યો. દિવ્યાને સ્વસ્તિક ગુરુદ્વારામાં ગયા ત્યારે ભોજનમાં શું બન્યું હતું ભાઈ? તો રોટલી, ભાત, કઢા પ્રસાદ, દાળ અને શાકભાજી બનતા હતા. હવે તમને ખબર છે બાળ મિત્રો કે સુરજીતના મિત્રો કોણ કોણ હતા? તો દિવ્યા અને સ્વસ્તિક એ સુરજીતના મિત્રો હતા. હવે અરદાસ એટલે શું? ચાલો, કોણ કહે છે અરદાસ એટલે શું? તો અરદાસ એટલે પ્રાર્થના. અરદાસ એટલે પ્રાર્થના. હવે પાટણના પાથરીને બધા લોકો શાના માટે લાઈનમાં બેસી ગયા? ગુરુદ્વારામાં શેના માટે લાઈનમાં બેસી ગયા? તો પાટણના પાથરીને બધા લોકો લંગર માટે લાઈનમાં બેસી ગયા. ચાલો, હું તમને બે સવાલ આપું છું, એ બે સવાલ તમારે વાંચવાના છે અને વાંચીને બંને સવાલ મોડે કરવાના છે. પહેલો સવાલ, ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? ગુરુદ્વારામાં જમ્યા પછી શું કરવામાં આવ્યું? બીજો સવાલ, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ કોણ બનાવે છે અને કોણ પીરસે છે? છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? અને કોણ પીરસે છે? તો બાળ મિત્રો, છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે અને તથા રસોડાના અન્ય જે કર્મચારી હોય એ ભોજન પીરસે છે. છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયા બનાવે છે અને રસોડાના જે બધા કર્મચારી એટલે કે અંદર કામ કરતા માણસો એ ભોજન પીરસે છે. હવે ક્યારેક છાત્રાલયમાં કોઈ બાળક પાસે ઘરનું ભોજન આવે તો શું થાય? શું થાય છે ત્યારે? તો જ્યારે જે બાળક છાત્રાલયમાં બાળક પાસે ઘરનું ભોજન આવે બનાવેલું, તો બધા મિત્રો તે બાળકના રૂમમાં જાય અને બધા ત્યાં ભેગા થાય અને થોડીક મિનિટોમાં તો બધું ભોજન પટાવી દે. કેમ આવું થાય? એટલા માટે બાળ મિત્રો કે બાળકો છાત્રાલયમાં રહેતા હોય છે અને ઘરનું ભોજન એમને જમવાનું મળતું નથી. એટલે જ્યારે ઘરનું ભોજન આવે
ત્યારે બાળકો ખૂબ જ આનંદમાં આવી જાય અને આનંદમાં આવીને તેઓ જે બાળકના ઘરે આથી ભોજન આવ્યું હોય એના રૂમમાં બધા ભેગા થઈ જાય અને ત્યાં જઈને બધા સાથે મળીને જમી લે. હવે તમને ખબર છે કે ભાઈ કઢા પ્રસાદ કેવી રીતે બનાવવામાં આવે? તો કઢા પ્રસાદ એ એક તપેલામાં ગરમ પાણી તૈયાર કરવામાં આવે અને ત્યારબાદ એ મોટી કઢાઈમાં ઘીમાં ઘઉંનો લોટ શેકવામાં આવે. આ લોટને બરાબર શેકીને તેમાં ગરમ કરેલું પાણી નાખવામાં આવે અને આ મિશ્રણને બરાબર હલાવવામાં આવે અને તેની કિનારી પર ઘી છૂટું પડે ત્યારે તેમાં ખાંડ નાખવામાં આવે અને ફરી આ મિશ્રણને હલાવવામાં આવે. આ રીતે કઢા પ્રસાદ બનાવવામાં આવે. કઢા પ્રસાદ એટલે શીરો. આપણે પણ શીરો આ રીતે જ બનાવીએ છીએ. આપણે પણ શીરો આ રીતે જ બનાવીએ છીએ. હવે બાળ મિત્રો, ગુરુદ્વારામાં જે લોકો જમવા જાય છે તેને શું કહેવાય? તો તેને લંગર કહેવાય છે. હવે તમે ક્યારેક આવી રીતે યાત્રાધામમાં જમ્યા છો ખરા? હા, હું પણ આવા યાત્રાધામોમાં જઈને જમી છું. ચાલો હવે સ્વસ્તિક અને દિવ્યા ક્યાં ભણતા હતા બાળ મિત્રો? તો સ્વસ્તિક અને દિવ્યા એ છાત્રાલયમાં રહીને ભણતા હતા. ગુરુદ્વારા એ ખાલી જગ્યા લોકોનું પવિત્ર ધર્મસ્થળ છે. કયા લોકો? મેં તમને આગળ પણ જણાવ્યું. તો બાળ મિત્રો, ગુરુદ્વારા એ શીખ લોકોનું પવિત્ર ધર્મસ્થળ છે. તો શીખ લોકોનું પવિત્ર ધર્મસ્થળ એ ગુરુદ્વારા છે. અને હિન્દુ લોકોનું પવિત્ર ધર્મસ્થળ કયું? મંદિર. એ હિન્દુ લોકોનું પવિત્ર ધર્મસ્થળ છે. આમ જુદા જુદા ધર્મના લોકોના યાત્રાધામ પણ જુદા જુદા હોય છે. જુઓ બાળ મિત્રો, હવે તમને આ ગુરુદ્વારા વિશે અને હોસ્ટેલ છાત્રાલયમાં એટલે કે હોસ્ટેલમાં રહેતા બાળકોને કેવી અગવડ પડે, કેવી મજા આવે, કેવું જમવાનું ભાવે એના વિશે આપણે વાતો શીખી. હવે આપણે આ બે સવાલ વાંચવાના છે અને મોડે કરવાના છે. હવે તમે ક્યારેક પણ જાઓ ને ગુરુદ્વારામાં એટલે કે પંજાબ સુવર્ણ મંદિર, ત્યાં આગળ તમે જોજો કેટલી સરસ વ્યવસ્થા છે. કોઈ પણ જાતનો અવાજ નહીં અને બધા પોત પોતાની રીતે દરેક જણ પોતાનું કાર્ય કરતા હોય છે. એટલે ક્યારેક તમને જવાનો મોકો મળે તો અવશ્ય જજો અને તમે પણ લંગરમાં જમજો, ખૂબ જ મજા આવશે. ઓકે બાળ મિત્રો.